નમસ્કાર મિત્રો ગુજ્જુ નોલેજ પરિવારની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના આપણા આ વિડીયોની અંદર આપણે કવિ નર્મદનું જીવન અને તેમના સાહિત્ય સર્જન વિશેની જાણકારી મેળવીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નર્મદ જેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું જેમનો જન્મ અઢારસો ને તેત્રીસની અંદર સુરત ખાતે થયો હતો તેમના પિતાશ્રીનું નામ લાલશંકર દવે હતું જેઓ લહિયાનું કામ કરતા હતા જ્યારે તેમની માતાનું નામ નવદુર્ગા ગોવરી હતું ગુજરાતી સાહિત્યની અંદર નર્મદનું ઉપનામ જોઈએ તો અર્વાચીનોમાં આદ્ય નવયુગનો પ્રહરી યુગ વિધાયક સર્જક અને પ્રેમ શૌર્ય તરીકે તેમને ઓળખવામાં આવતા હતા નર્મદનું વ્યક્તિ વિશેષ જોઈએ તો અર્વાચીન યુગનો ખરો ઉદય નર્મદથી થતો હોવું થતો હોવો જોવા મળે છે સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકતની રચના કરી ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોષની પણ રચના કરી અને સૌ પ્રથમ ગુજરાતી નિબંધ મંડળી મળવાથી થતા લાભની પણ નર્મદે રચના કરી હતી ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર કવિચરિત્રની પણ નર્મદે રચના કરી હતી અને સૌ પ્રથમ દાંડીયો જે અઢારસો ને ની અંદર નર્મદે તેની સ્થાપના કરી હતી ગુજરાતની સૌપ્રથમ દેશાભિમાન વિધાન કલમ ને ખોળે હું ની રચના પણ નર્મદે કરી હોવાનું જણાય છે ગુજરાતી ભાષાના કેટલાક સાહિત્યકારોએ નર્મદને આપેલા ઉપનામો જોઈએ રાજા રામશંકરે નર્મદને કવિ સમય કવિ તરીકે ઓળખાવ્યા હતા રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠકે અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રહરી તરીકે નર્મદે બિરદાવ્યા હતા કમા મુનશીએ નર્મદને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખાવ્યા હતા જ્યારે સુંદર સુંદરમે પ્રાણવંતો પૂર્વજ તરીકે નર્મદને ઓળખાવ્યા હતા ઉમાશંકર જોશીની વાત કરીએ તો તેમને નવયુગના નંદી તરીકે નર્મદને બિરદાવ્યા હતા વિશ્વનાથ જાનિએ ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન ફેરવી નાખનાર સર્જક તરીકે નર્મદને ઓળખાવ્યા હતા નર્મદની સાહિત્ય રચનાઓ જોઈએ તો હિન્દુઓની પડતી જે નર્મદનું સુધારાનું બાઇબલ તરીકે ઓળખાય છે મારી હકીકત તે તેમની આત્મકથા રચના છે નર્મ કવિતા નર્મ ગદ્ય સજીવારોપણ રાજા જાનકી દર્શન તે તેમની આધારિત રચના છે દ્રૌપદી દર્શન તે પણ તેમના આધારિત રચના છે પિંગળ પ્રવેશ તે નિબંધ આધારિત રચના છે મેવાડની હકીકત રસ પ્રવેશ જે નિબંધ આધારિત રચના છે ઇલિયડનો સાર રાજ્ય રંગ સીતાહરણ રૂપરામ મહેપતરામ રૂપરામ મહેતા તે પણ તેમની એક સાહિત્ય રચના છે ગુજરાત સર્વસંગ્રહ નર્મકોશ નર્મકોષ કવિ ચરિત્ર નર્મ વ્યાકરણ કૃષ્ણકુમારી તે તેમની નાટક આધારિત રચના છે સ્ત્રી કેળવણી અલંકાર પ્રવેશ વર્ણ વિચાર તે પણ તેમની નિબંધ આધારિત રચના છે ધર્મ વિચાર વીર સિંહ કાઠિયાવાડ સંગ્રહ તે વગેરેની રચના કરેલી હોવાનું જણાય છે આ ઉપરાંત નર્મદે ગુજરાતી ભાષાની અંદર કેટલીક જાણીતી બનેલી પંક્તિઓની વાત કરીએ તો જય જય ગરવી ગુજરાત સહુ ચાલો જીતવા જંગ વ્યુગલો વાગે કોની કોની છે ગુજરાત સહજ નેહ નિભાવવો ગણો ડગલું ભર્યું કે ના હટવું જગતનું નૂર સંપ છે આ ઉપરાંત તેમણે વીર સત્યને રસિક ટેકીપણું અને સહજ નેહ નિભાવવો ગણો વગેરેની પણ રચના કરેલી હોવાનું મનાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેના આઈકોનને પ્રેસ કરી લેજો જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્યાં સુધી અમને રજા આપજો